નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. નિર્માણ ન્યૂઝ ની વિશેષ રજૂઆત એવા ઝીરો ઓવરમાં આપનું સ્વાગત છે. હું ચુકુશો દર્શક મિત્રો, આજે ઝીરો ઓવરની અંદર ચર્ચાનો મુદ્દો છે પેટ્રોલ ડીઝલ ના વધતા જતા ભાવ અને ડોલરની સામે જે રીતે રૂપિયો ગગડી રહ્યો છે. દર્શક મિત્રો, જી હા, બંને વસ્તુને કારણે ક્યાંક મોંઘવારી વધી રહી છે અને આવનાર સમયની અંદર મોંઘવારી પણ વધવાની છે તેવા અણસાર સામે આવી રહ્યા છે. ત્યારે જે કોમન મેન છે, આમ જનતા છે, તેને ક્યાંક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પરંતુ દર્શક મિત્રો, જે છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને જે રીતે વાત કરીએ ભાજપ સરકારની, તો છેલ્લા 4 વર્ષની અંદર 16.57 લાખ કરોડ રૂપિયાની કમાણી પેટ્રોલ ડીઝલમાંથી કરવામાં આવી છે. અને જે રીતે વાત કરીએ તેની પર લાગતા ટેક્સની, સેઝની, વેટની, આ બધી જ વસ્તુઓની ગણતરી ક્યાં કરવા જઈએ તો તે ક્યાંક ખૂબ મોટા માત્રામાં, ખૂબ મોટા પ્રમાણમાં છે. અને આખું કેલ્ક્યુલેશન જે ક્રૂડ ઓઇલના ભાવ વધતા જાય છે તેને કારણે પણ ક્યાંક આ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ડોલર સામે રૂપિયો ગગડી રહ્યો છે, આ બીજું પણ એક કારણ છે જે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરી શકે તેમ છે. અને કમિશન જે 1 રૂપિયો પેટ્રોલ અને ડીઝલ પર વધવા પામ્યું છે. અને દર્શક મિત્રો, આ બધી જ વસ્તુઓની ચર્ચા કરવી છે, આંકડાકીય માહિતી ચર્ચા કરવી છે. કોઈ પક્ષ, ભાજપ કે પછી કોંગ્રેસ પક્ષને લઈને નહીં, પરંતુ જે એક સમીકરણો બંધાયેલા છે પેટ્રોલ ડીઝલ માટેના, કે આ સમીકરણોની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ શા માટે વધી રહ્યા છે, ટેક્સ કેટલો લાગુ કરવામાં આવે છે, અત્યારની સરકાર દ્વારા, પહેલાંની સરકાર દ્વારા, તે બધી જ ચર્ચા કરવી છે. અને તે માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નયન પરીખ, કે જેઓ આર્થિક વિશ્લેષક છે, અરવિંદ ઠક્કર, કે જેઓ પ્રમુખ છે ગુજરાત પેટ્રોલ ડીલર એસોસિએશનના. તો બંનેનું સ્વાગત છે સૌથી પહેલાં. જે શું કહેવા માગો છો અરવિંદભાઈ, જે રીતે આપ પ્રમુખ છો ગુજરાત પેટ્રોલ ડીલર એસોસિએશન? જી જી નયનભાઈ, શું કહેવા માગો છો આપ કે છેલ્લા 18 મહિનાથી જે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલો વધારો, તેની પાછળ 3 મુખ્ય કારણ જણાવવામાં આવી રહ્યા છે. એક તો છે કે જે ક્રૂડ ઓઇલના ભાવ $45 પર બેરલમાંથી $78.43 પર બેરલ સુધી પહોંચવા પામ્યો. બીજું કારણ કે ડેપ્રિશિએશન રૂપી અગેન્સ્ટ ધ ડોલર બાય ક્રોસિંગ રેકોર્ડ્સ લો ઓફ 71 રૂપી. Then third reason is increasing in the petrol pump commission by almost ₹1 per liter in petrol and diesel. ક્યાંક આ ત્રણ કારણ અગત્યના ગણવામાં આવી રહ્યા છે, શું કહેવા માંગો છો તે વિશે? એક તો પેટ્રોલ અને ડીઝલના ભાવના જે વૈશ્વિક મુદ્દા છે એ જોઈ લઈએ. જી, એટલે અત્યારે જે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં ક્રૂડના જે ફોરવર્ડના સોદા અને ફોરવર્ડ અંગેની જે વાતો થાય છે, એટલે આપણને થોડો ભવિષ્યનો ખ્યાલ આવશે કે આગળના પ્રવાહો કેવા હોઈ શકે. તો લગભગ આવતા વર્ષના, એટલે સપ્ટેમ્બર 2019 સુધીના જે પ્રાઇસના ઇન્ડિકેશન મળે છે એ અત્યારના જે છે એનાથી લગભગ $1-2 ફરકવાળા લાગે છે. એટલે એમાં બે મુદ્દા છે. એક તો એ કે બહુ વધી નથી જવાનું, હવે લગભગ આ લેવલ ઉપર હોય એવું લાગે છે અને આ લેવલ પર રહેવાનું છે. સામે બહુ ઘટવાનું નથી, એટલે એ પણ આશા ના રાખવી જોઈએ કે આમાં બહુ મોટો ઘટાડો થશે. આ લેવલથી આપણે જીવવાનું શીખવાનું છે. એટલે એક ક્રૂડનો ભાવની આ એક વાત કરવાની, આપણે સમજવાની રહેશે કે એકાદ વર્ષ બહુ મોટો ફરક નહીં પડે. આપણે આ ક્રૂડના ભાવોથી ટેવાવાનું છે, એની મચ્છેથી રસ્તો કાઢવાનો છે અને એના પ્રમાણે જીવવાનું છે. એ એક ડોલર અને રૂપીઝનો રેટ જે છે એ બીજો મુદ્દો તમે કહ્યો, એ હું ગણું છું કે અત્યારે જે ઇમર્જિંગ કન્ટ્રીઝની પોઝિશન છે અને એના કારણે જે US ડોલર મજબૂત થઈ રહ્યો છે, એમાં પણ કોઈ બહુ મોટો ફરક તરત આવી જાય એવું નથી લાગતું. ઉપરથી 70 હતો ત્યારે આપણને એમ થયું કે બહુ વધી ગયો છે, 71 થયો ત્યારે આપણને થયું કે અધધધ થઈ ગયો. પછી પણ એની જે આગળની કૂચ ચાલુ છે એ પ્રમાણે લાગે છે કે અત્યારે ડોલરની મજબૂતી અને સ્પેશિયલી ઇન્ડિયન રૂપીઝ, ટર્કીશ લીરા, એ બધાનું થોડું પડવું ઇમર્જિંગ માર્કેટનું, એ પણ એક અત્યારે આપણે એક્સેપ્ટ કરીને, સ્વીકારીને અને એના પ્રમાણે આપણી જીવનશૈલી, આપણી રાજકારણની પદ્ધતિ, આપણી ગવર્મેન્ટ ચલાવવાની પદ્ધતિ લાવવી પડશે. આ બે મુદ્દા. ત્રીજો જે મુદ્દો તમે કહ્યું એ હું બહુ મહત્વનો નથી ગણતો, જો અરવિંદભાઈ એમાં વધારે બોલી શકે, કે જે 1 રૂપિયો પેટ્રોલિયમ કમિશનનો વધ્યો છે એ હું ગણું છું કે આખી ચીજમાં આપણે લગભગ 80 રૂપિયામાં 80 પૈસા 1 રૂપિયાની આસપાસની વાત કરી રહ્યા છીએ, એટલે હું એને મેજર નથી ગણતો. ઓકે, પણ આ 3 સિવાય જે એક મુદ્દો જે આપે નથી લીધો, મારે કહેવો છે એ છે કે સરકારી જે ડ્યુટીઝ છે આમાં એ અડધોઅડ જ છે. એટલે અત્યારે આપણે 80-85 રૂપિયાનો પેટ્રોલનો ભાવ જુદા જુદા રાજ્યોમાં, જુદા જુદા શહેરોમાં ગણીએ અને ડીઝલનો ભાવ જો 70-75 રૂપિયા જુદા જુદા શહેરોમાં ગણીએ, તો આ ભાવમાં અડધો અડધ એટલે કે 40 રૂપિયાની આસપાસ સરકારના ટેક્સીસ છે. એક્સાઇઝ ડ્યુટી આમાં 20-21 રૂપિયાની ભારત સરકારને મળે છે અને લગભગ આવા 17-18 રૂપિયાની આસપાસ જે વેટ છે એ રાજ્ય સરકારોને મળે છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બે રાજ્ય સરકારો એવી છે જેમાં હાઈએસ્ટ
ડ્યુટી છે એટલે હાઈએસ્ટ વેટ છે, જેના કારણે મહારાષ્ટ્રનો અને ન્યૂ દિલ્હીના પેટ્રોલ પ્રાઇસ જુઓ તેમાં લગભગ 5-1 રૂપિયાનો ફરક છે. હવે આ જે વેટ અને અને એક્સાઇઝ ડ્યુટી છે એમાં હું માનું છું કે જો આપણે ખરેખર કંઈ કરવું હોય તો આપણે આને જીએસટીમાં લાવીએ તો કેવું? જીએસટી આપણે સ્વીકાર્યો છે, જીએસટી આખા દેશમાં વ્યાપી રહ્યો છે, જીએસટી છેલ્લે તો આપણે પેટ્રોલિયમમાં લાવવાના જ છીએ. તો જો જીએસટી અત્યારે આપણે એક સિનેરિયોમાં 18% જે કોમન રેટ છે એ ગણીએ, જો આ એક જ ડિસિઝન ભારત સરકાર લે અને રાજ્ય સરકારોને મળીને લે, અને અત્યારે એક એવો પક્ષ સરકાર પક્ષ સત્તા ઉપર છે કે જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં સેમ સરકાર છે, તો ત્યારે હું માનું છું કે જો આ જીએસટીનો એક જ નિર્ણય લઈએ તો પેટ્રોલનો ભાવ જે 80-85 છે એ આવી જાય 40 રૂપિયે. જો આપણે 28% મેક્સિમમ જીએસટી લઈએ તો પણ એ આવી જાય અરાઉન્ડ 43 રૂપિયે. હવે આ બાબતમાં આપણે કંઈ કરી શકીએ? જો આ બાબતમાં ના કરી શકીએ તો આપણે એ વિચારવાનું કે એક્સાઇઝ અને વેટ એ બંને કેવી રીતે ઘટાડીએ. કારણ કે વેનેઝુએલા જેવા દેશમાં જ્યાં આગળ એ લોકોની પાસે બહુ રિફાઇનિંગ કેપેસિટી નથી, જે લોકોની પાસે આપણી જેમ જ ક્રૂડ ઇમ્પોર્ટ કરવું પડે છે, એ લોકોએ એક બહુ જ ડ્રાસ્ટિક ડિસિઝન, અત્યારે એ વિશ્વના પ્રવાહોથી અલગ છે, પણ ત્યાં આગળ રૂપિયાથી ઓછા ભાવે 58 પૈસે લીટર પેટ્રોલ મળે છે. હોંગકોંગ જેવા દેશોમાં, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોમાં આ બધું 140ની આસપાસ છે. એટલે જુદા જુદા દેશોમાં જોઈએ તો 50-1 દેશોમાં ભારતથી ઓછો પેટ્રોલનો પ્રાઇસ છે. નિયમ એ કહે છે કે ગરીબ દેશ હોય એમ પેટ્રોલનો પ્રાઇસ ઓછો હોય છે, કારણ કે એમાં સરકારી ડ્યુટીનો મેજર ફાળો હોય છે. બાકી તો દરેક દેશે ક્રૂડ ઉપર જ આધાર રાખવો પડે છે. એટલે ક્રૂડનો જે ભાવ છે એ આપણને લાગે છે એવું જ નથી, ઇજિપ્તને પણ લાગે છે, અફઘાનિસ્તાનને લાગે છે, સુદાનને લાગે છે અને ઘાનાને પણ લાગે છે. એટલે છતાં પણ જો ફરક આટલો બધો હોય 23-30 રૂપિયાથી માંડીને 144 સુધી, તો આપણે નક્કી કરવાનું છે કે આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસીસ આપણે કેટલા રાખવા છે. અને સરકાર જો એ નિર્ણય લે તો મારા ખ્યાલથી એ પ્રવાહ આપણે બદલી શકીશું. ઓકે નયનભાઈ, જો આપણે આંકડાની વાત કરીએ તો નવેમ્બર 2014ની અંદર જે રીતે હમણાં અરવિંદભાઈએ કહ્યું કે 2014ની અને 2018ની કમ્પેરિઝન કરી તો એક્સાઇઝ ડ્યુટી જે છે ડીઝલની અંદર સીધા 5 ગણામાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. શું કહેવા માગો છો તે વિશે? ક્યાંક આપે કહ્યું કે જીએસટીના દાયરામાં લાવવા જોઈએ, પરંતુ જો જીએસટીના દાયરામાં કદાચ કેલ્ક્યુલેશન ના લાવી શકે અથવા તો ગવર્મેન્ટ એની પર વધારે એન્ફોર્સ ના કરી શકે, પરંતુ એક્સાઇઝ ડ્યુટી છે, વેટ ડ્યુટી છે, તેની અંદર ક્યાંક ઘટાડો કરે તો શું કહેવા માગો છો આપને? એક તો જે અરવિંદભાઈએ કહ્યું કે બધે ડિબેટ કરીએ છીએ આપણે, હું પણ અમુક ડિબેટમાં મળ્યો છું સાથે જોઈએ, મારા હિસાબે એક જાગૃત નાગરિક તરીકે અને એક એ તો પોતે આ ઇન્ડસ્ટ્રીમાં ઇન્વોલ્વ છે અથવા તો ઇકોનોમિક્સના સ્ટુડન્ટ તરીકે મને આ બધાને આપણે આ બધાની સામે ડિબેટ તો રોજેરોજ કરવી જ પડશે. આની જે વિનંતીઓ છે, અપીલ છે, જે રિક્વેસ્ટ છે એવી રોજેરોજ કરવી પડશે. એટલે એમાં હિંમત હારવાનો પ્રશ્ન નથી, કે આપણે આપણું કામ કરવું જ પડશે એમાં. અને કોઈ પણ સરકારને કે એના સલાહકારોને ક્યારે કોઈ ચીજ અપીલ કરી જાય શું ખબર પડે? જેમ તમે કહ્યું કે ગવર્મેન્ટ ઇઝ બાય ધ પીપલ ફોર ધ પીપલ, જે અબ્રાહમ લિંકને અમેરિકામાં કહ્યું, તો એમ જે ગવર્મેન્ટ જો લોકો થકી હોય અને જેણે 2019માં લોકો પાસે ફરી વોટ મેળવવા જવાનું છે, એણે નક્કી એ કરવાનું છે કે આ મુદ્દે એ લોકોને કેટલા રીઝવવા માગે છે અથવા એ લોકોને કેટલા ઘા પર મલમ લગાડવા માગે છે. અને લોકોની આ ખરેખર જે પરિસ્થિતિ વિષમ છે એ કેટલી સરકારના હૃદયને સ્પર્શે છે, અને જો સ્પર્શે કોઈ પણ અપીલથી, ગમે ત્યારે અરવિંદભાઈને કદાચ ટીવી પર જોતા સાંભળે અને કદાચ એમને અપીલ કરી જાય, કોઈ બીજી રીતે ક્યારે અપીલ કરી જાય, તો હું ગણું છું કે સરકાર ચોક્કસ ઘટાડશે. કારણ કે સરકાર પણ આ પૈસા લઈને શું કરે છે? સરકાર આ પૈસા લઈને બીજા કોઈ લોકકલ્યાણના કામોમાં વાપરે છે, જેમ સડક બનાવવામાં વાપરે છે. હવે મારું માનવું છે કે જો સડક બનાવવામાં આ વાપરતા હો તો એના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાનો કોઈ કારણ નથી. પેટ્રોલ ડીઝલના ભાવ તમે ઓછા રાખો, ઓછા પૈસા કલેક્ટ કરો, ને સડક બનાવવા કરતાં સડકનો ઉપયોગ વધારે સારો થાય એવું જાણો. કે હું એમ જાણું છું કે અમેરિકામાં વગેરે દેશોમાં, ઇટલીમાં અમે ગયા હતા, તો સડક આપણાથી પણ પાતળી હોય છે, નેરો હોય છે, આપણાથી ઓછી સડકો છે વેહિકલમાં, પણ ટ્રાફિક મેનેજમેન્ટ એવું છે કે કોઈ પણ પાર્કિંગ જુદી જુદી જગ્યાએ થતું નથી, લોકો સ્પીડથી ને લેનથી ચલાવે છે. એટલે આપણાથી ઓછી સડકો અને આપણાથી ઓછી લેન ધરાવતા દેશો ખાલી બેટર મેનેજમેન્ટથી અને બેટર પોલીસિંગથી અને બેટર રૂલ્સથી
આપણા કરતા ડબલ સ્પીડે આપણાથી 10% જ નંબર ઓફ એક્સિડન્ટ્સ કરી અને પોતાનું ટ્રાફિક મેનેજમેન્ટ બહુ જ સફળતાથી ને કુનેહપૂર્વક કરે છે. એટલે મારું માનવું એમ છે, અને જે સરકાર પણ આઈ એમ શ્યોર સમજશે, કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડીએ, એના માટે એનાથી જે કરવેરા આવે છે એ થોડા ઘટાડીએ, અને સામે અમુક સડક અથવા બીજા એવા રિલેટેડ જે સ્પેન્ડિંગ છે એ પણ કેવા ઘટાડીએ. અને જો આ કરીશું તો સોસાયટીને, સરકારને અને લોકોને ખરેખર ફાયદો છે. લોકોને ખરેખર આ પેટ્રોલ અને ખાસ કરીને ડીઝલ પ્રત્યે તો મારે વધારે કહેવું છે કે હવે પેટ્રોલ અને ડીઝલનો ભાવ તમે જુઓ તો લગભગ સરખો થઈ ગયો છે. 5-10 રૂપિયાનો ફરક રહ્યો છે, 3 રૂપિયાનો. તો આ જ ફરક હોય 5 રૂપિયાનો, 3 રૂપિયાનો, અરવિંદભાઈ કે એમને તો રોજે રોજના ભાવો મળે છે, એટલે એમનાથી આપણે તો 3, 2.5, 5 જે પણ હોય, મારું કેવું છે કે જો હવે આટલો જ ભાવ રહ્યો હોય ફરક, તો ડીઝલ તો એવું છે કે જે એક, હા, લોકોને સ્પર્શે છે, ઇન્ફ્લેશન જેનાથી વધી શકે એવી ટ્રાન્સપોર્ટેશન એક્ટિવિટીમાં છે, એની કાસ્કેડિંગ ઇફેક્ટ છે, એકની ઇફેક્ટથી એના જોડે પાછળ આગળ ઇફેક્ટ થશે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટથી સીધું મેન્યુફેક્ચરિંગ મટીરીયલ, જે રો મટીરીયલ આપણે ટ્રાન્સફર કરીએ છીએ, તો મેન્યુફેક્ચરિંગ કોસ્ટ પ્લસ જે આઉટ થશે સીધી ભાવમાં વધારો. તો જો આ બધાનો જો મૂળમાં કારણ હોય, કે આ બધા ભાવ વધારા સામેનું મૂળનું કારણ જો પેટ્રોલ ડીઝલનો ભાવ વધારવાનું હોય, તો આપણે એનો ઘટાડી અને અમુક આપણા જે બજેટના પ્રોવિઝન્સ છે એ ઘટાડીને ઓવરઓલ બજેટ મેનેજમેન્ટ કેવી રીતે સારું કરીએ, જેથી લોકોના આશીર્વાદ મળે, લોકોની પોઝિટિવિટી મળે. આવતા વર્ષે ઇલેક્શન આવવાનું છે, ત્યારે લોકો ફરી એ જ ઉત્સાહથી પોલિટિકલ પાર્ટીને મત આપે. આ કરવા માટે પણ હું ગણું છું કે એના પોલિટિકલ ગેઇનને જોઈને, બીજી કોઈ ચીજો જોયા સિવાય, કારણ કે કોઈ પણ લોકશાહીમાં સૌથી વધારે મહત્વનો લોકોનો પાવર છે. લોકોનો પાવર જે વોટમાં અને મત કરવામાં છે, એ પોતાની તરફ કેવી રીતે વાળવો એ આ સરકાર તો જાણે જ છે. અને જનતા જનાર્દનના જે આ જે આક્રોશ કે જે તકલીફ છે, એ જો સરકારના કાન સુધી પહોંચે અને સરકાર સમજે કે જો આ કરવાથી એમને પોલિટિકલી પણ ફાયદો છે, દેશને પણ ફાયદો છે, લોકોને પણ ફાયદો છે, બધાનો ફાયદો અલાઈન થાય છે, તો આ અપીલ ચોક્કસ સાચા કાનો સુધી પહોંચશે. અને મારા હિસાબે પેટ્રોલ ડીઝલના ભાવમાં આ બધું કરીને જીએસટીને થોડું વહેલા લઈ આવીએ, કોઈ બીજી રીતે કરીએ, જેથી પેટ્રોલ અને ડીઝલનો આ જે એક અસુર બહાર નીકળી રહ્યો છે એ થોડો કાબૂમાં આવે. આપણે વાત કરીએ છીએ તો જે રીતે ડોલર પણ સતત રૂપિયાની સામે વધી રહ્યો છે અને રૂપિયો ઘકડી રહ્યો છે. આજની સપાટીની વાત કરીએ તો 71.75ની આસપાસ રોકાવા પામ્યો હતો. શું કહેવા માગો છો તે વિશે પણ આપ? મારે એક ટીવી ડિબેટ કરી ત્યારે 70 રૂપિયા ક્રોસ થયો હતો, અને ત્યારે એમ લાગતું હતું કે આ તો હદ થઈ ગઈ, હવે 71.75 લાગે છે. એટલે હું ગણું છું કે આ જે યુએસ ડોલર અને રૂપીનો પ્રાઇસ છે, એમાં અત્યારે સરકારનું ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું એક સ્ટેન્ડ છે કે ભાઈ આ એક વૈશ્વિક પ્રવાહોના કારણે છે, અને એટલે આપણે આમાં બહુ ઇન્ટરવેન્શન ના કરીએ. હવે કોઈ પણ દેશની સેન્ટ્રલ બેંક છે, જે આપણા કેસમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એની જે એના જે કર્તવ્યો હોય છે, એની જે ડ્યુટીઝ હોય છે, એમાંની એક ડ્યુટી એ પણ હોય છે કે એ દેશની કરન્સી વિઝવી ફોરેન કરન્સીને એક બેલેન્સમાં રાખવી, એક બ્રેકેટમાં રાખવી, અને એના માટે જે બી ઇન્ટરવેન્શન કરીને કરવું પડે એ દેશ કરતી હોય છે. અત્યારે સમહાઉ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અને સરકારે એક વલણ લીધું છે કે ભાઈ આ વૈશ્વિક પ્રભાવના કારણે હોવાથી આપણે આ બાબતમાં બહુ ઇન્ટરવેન્શન ના કરવું. મારે સરકારને એ અપીલ કરવી છે કે આમાં ઇન્ટરવેન્શન કરીએ તો કેવું? આપણે જે રૂપી ડોલરનો અત્યારનો જે આંકડો છે ને જે ઉપર જઈ રહ્યો છે ને રૂપીને વીક કરી રહ્યો છે, એના કારણે આપણા દેશ ઉપર એની જે અસરો છે એને આપણે જો બરાબર રીતે મૂલવીએ, તો મારા હિસાબે સરકારને, ઇકોનોમિસ્ટને, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બધાને આ લેવલ ઉપર ઇન્ટરવેન્શન કરવાના ફાયદા વધારે લાગશે અને ગેરફાયદા ઓછા લાગશે. જો 72 રૂપિયાની આસપાસ ભાવ હોય ડોલરનો, અને છતાં પણ આપણે એમાં ઇન્ટરવેન્શન નહીં કરીએ, તો ક્યારે કરીશું? અને ઇમર્જિંગ નેશન્સમાં બરાબર છે કે બધી કરન્સીઝને આ થોડું ફેસ કરવું પડે છે, પણ એમાં પણ જો રૂપીનો રિલેટિવ પોઝિશન જોઈએ તો એ વધારે ખરાબ છે. એટલે રૂપી વિઝવી ડોલર વધારે ડેપ્રિશિએટ થયો છે બીજી બધી ઇમર્જિંગ કન્ટ્રીઝના કમ્પેરિઝનમાં, એક્સેપ્ટ ટર્કી કે એવા જેમાં બીજા પણ પ્રશ્નો છે, રાજકીય પ્રશ્નો છે, એને છોડી દઈએ તો બીજા બધા ઇમર્જિંગ નેશનમાં
આપણે લોકો થોડા વધારે ડેપ્રિશિએટ થયા છીએ. તો આ બાબતમાં જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સરકાર એક ઇન્ટરવેન્શનનું વલણ કરે તો મારા હિસાબે એટલીસ્ટ આપણે આને લેવલ પર ટકાવી શકીશું અને ઈચ્છીશું તો એને ફરી પાછું 70 ઉપર આપણે પાછું લાવી શકીશું. ઓકે, તો ધન્યવાદ નયનભાઈ અને અરવિંદભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ. થેન્ક યુ. દર્શક મિત્રો, આ તો આજનો મુદ્દો જેની અંદર આપણે ચર્ચા કરી પેટ્રોલ ડીઝલના ભાવ અને જે રૂપિયો ગગડી રહ્યો છે.